નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. લગભગ 34 વર્ષના કાનૂની યુદ્ધ અને આટાપટા બાદ 11 તપાસ આયોગ નિમાયા બાદ લગભગ એક લાંબા ઇંતજાર બાદ શીખ સમુદાયની ધીરજ અને સહિષ્ણુતા બંને ખૂટી જાય એની ઘડીઓ ગણાતી હતી. એ સમયે સજ્જનકુમાર, જે કોંગ્રેસી નેતા છે, તેને આજીવન કેદની સજા દિલ્હી હાઈકોર્ટે ફરમાવી છે. બીજા ઘણા બધા લોકોને એક જ પરિવારના 5 સભ્યોની હત્યામાં સજ્જનકુમારને આરોપી તરીકે સ્વીકાર કરવામાં આવે છે. કાવતરું ઘડવું, હિંસા કરવી, રમખાણો ફેલાવવા વગેરે માટેનું તેમની ઉપર દોષારોપ પણ હતું. 3 અન્ય આરોપીને પણ આજીવન કેદની સજા થઈ છે. અત્યાર સુધીમાં નાણાવટી કમિશન લગભગ નિમાયું. એ પહેલાં રઘુનાથ મિશ્રાનું કમિશન હતું, છેલ્લે મથુર કમિટી નિમવામાં આવી SIT ની, અને 442 જણાને દોષિત ઠરાવવામાં આવ્યા. એમ લાગે છે કે એક લાંબી મજલ, એટલે 34 વર્ષ, એટલે આજની જે પેઢી છે, યુવા પેઢી, એને તો 1984માં કેવો નરસંહાર થયો હતો, હું કહું છું કે જનસંહાર થયો હતો, અને કદાચ જલિયાવાલા બાગ પછીનો આ જનસંહાર કહી શકાય એ જાતની કટલે આમ થઈ હતી. અને એનો ન્યાય મેળવવામાં 34 વર્ષ લાગ્યા છે. હજુ તો 31 ડિસેમ્બર સુધીનો સમય પણ આપ્યો છે, અને બની શકે કે સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો જાય, અને સુપ્રીમ કોર્ટમાં પણ ક્યારે નિકાલ આવશે એનો કોઈ અંદાજ અત્યારથી મૂકી શકાય તેમ નથી. એટલે કહેવાનો ભાવ કે એક લાંબી મંજિલ કાપવામાં આવી છે, અને હજુ પણ ક્યાંક શંકાઓ છે કે આ સજ્જનકુમાર જેલના સળિયા પાછળ જાય છે તો ક્યારે જાય છે અને કેટલા સમય માટે જાય છે. આ ચર્ચા ચોપાટ કાર્યક્રમમાં રાખવામાં આવી છે, અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે રાજકીય વિશ્લેષક તરીકે ભાર્ગવભાઈ પરીખ, કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અશોકભાઈ પંજાબી, શીખ અગ્રણી અને ગુજરાત હાઈકોર્ટના લોયર તરીકે, આમ તો શીખ સમાજના પ્રતિનિધિ તરીકે આપણી સાથે જોડાય છે સુખદેવસિંહ પાણેસરજી, અને ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવક્તા ડૉક્ટર અનિલભાઈ પટેલ આપણી સાથે જોડાય છે. સૌથી પહેલાં શીખ સમાજનું જે પ્રતિનિધિત્વ કરે છે સુખદેવસિંહ પાણેસરજીને હું સવાલ પૂછીશ. 34 વર્ષની કાનૂની લડાઈ, આપ પોતે એડવોકેટ છો, અને અભિમન્યુના 7 કોઠા કદાચ સરળ કહેવાય એટલા કોઠા કાનૂની યુદ્ધમાં હોય છે. 34 વર્ષ પછી જે ચુકાદો આવ્યો છે દિલ્હી હાઈકોર્ટનો, શીખ સમાજ કેવી લાગણી અનુભવી રહ્યો છે? ભલે સંપૂર્ણ ન્યાય ન મળ્યો હોય, પણ આંશિક ન્યાય મળ્યો છે એવી ભાવના, ખુશી શીખ સમાજમાં છે કે કેમ? આજે ગઈકાલે જે જજમેન્ટ આવ્યો નામદાર દિલ્હી હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનું, એ લડત શીખ સમાજના પ્રતિનિધિઓએ લગભગ છેલ્લા 34 વર્ષથી લડતા રહ્યા હતા. 1/11/2084થી 4/11/2084 સુધીના જે 4 દિવસો હતા શીખો માટે દિલ્હીમાં, એ એકચ્યુઅલી કારમી રાતો હતી, જેમાં પોલીસનો રોલ પણ બહુ સક્રિય હતો એવું દિલ્હી હાઈકોર્ટનું અવલોકન છે. પોલીસે એ વખતના જે હોદ્દેદારો હતા એ લોકોને સક્રિય રોલ આપવામાં બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી, અને ત્યારબાદ જે લોકો FIR નોંધાવવા ગયા ત્યારે એ FIR નોંધવાની પણ ના પાડવામાં આવેલી. આપ જોશો લગભગ 350 કિલિંગ્સ એ વખતે દિલ્હી કેન્ટ ઇલાકામાં થયેલા, જ્યાં આગળ રાજનગર ગુરુદ્વારાનો જે ઇન્સિડેન્ટ છે જેમાં સજ્જનકુમાર અંદર સંડોવાયેલો છે. એ વખતે ગુરુદ્વારાનો ગ્રંથી પ્રેસિડેન્ટના ઘરે આવે છે કે આપ ત્યાં આવો, ગુરુદ્વારામાં પોલીસ આવી છે, આપણને રક્ષણ પૂરું આપવા માગે છે. જ્યારે પ્રેસિડેન્ટ સાહેબ પોતાની પત્ની જોડે ત્યાં ગુરુદ્વારામાં જાય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે અમે તમારા રક્ષણ માટે આવ્યા છીએ, અને સવારની જે પ્રેયર અમારી હોય છે એ પૂરી થાય છે લગભગ 5:30 વાગે. એ પછી પોલીસ
કોઈ પણ જાણ વગર ત્યાંથી જતી રહે છે અને ગુનેગારોને આયોજિત હતું, શું આયોજિત હતું, પોલીસની સાંઠગાંઠ અંદર હતી. કારણ કે દિલ્હી હાઈકોર્ટે બીજું એક બહુ સરસ તારણ કાઢ્યું છે કે એ વખતે જે આ ટોળકીવાળા બધા આવતા હતા એ લોકો પાસે લિસ્ટો પણ હતી કે આપણે કયા ક્યાં આપણા જે છે ટાર્ગેટ છે શીખોના, જ્યાં આપણે જઈને ટાર્ગેટ કરવા છે. હવે એક બાજુ તો જે શીખ મેલ્સ હતા પુરુષો એ લોકોની હત્યા કરવામાં આવી ઠંડે કલેજે, અને પછી એ લોકોના ઘરને સળગાવી દેવામાં આવ્યા કે ઘરને નાશ કરવામાં આવ્યું, જેથી કરીને કે જે ડિપેન્ડન્ટ્સ કોઈ બચી જાય તો એ રહી ના શકે, પોતાનું ધરગુજર પોતાનું આગળ ગુજરાન શરૂ ના કરી શકે. શીખો માટે આ ખૂબ જ ત્રાસદી હતી જે હજી સુધી ભૂલાય એવી નથી. માચિસ વાપરવામાં આવેલી, કેરોસીનનો ખુલ્લો ઉપયોગ કરવામાં આવેલો અને ફોસ્ફરસ. છતાં જે ન્યાય મળ્યો છે અત્યારે એનાથી શીખ સમાજમાં શું લાગણી છે? ન્યાય મળ્યો છે એને આપ કહો છો કે ન્યાય મળ્યો છે, પણ એકચ્યુઅલી 34 વર્ષ પછી જે ન્યાય આપવામાં આવે તો ન્યાયની પરિભાષામાં તમે એને ના લેશો. બિલકુલ 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 સંમત છે. અને નામદાર હાઈકોર્ટે બહુ એક સિરિયસ અવલોકન કર્યું છે કે ધીસ ઇઝ નોટ એ ક્રાઇમ અગેન્સ્ટ હ્યુમેનિટી, ધીસ ઇઝ નોટ એ જેનોસાઇડ, આ એના કરતા કંઈક વિશેષ છે. તો આના માટે કોઈ પણ સરકારો આવી આટલી બધી, કોઈ પણ સરકારે આ વિષય ઉપર કોઈ ધ્યાન નહોતું આપ્યું અત્યાર સુધી. હું પોલિટિક્સમાં નથી પડવા માંગતો, પણ જે સરકારો આવી તેમને આ આટલા, કારણ કે આ ઇન્સિડન્ટ્સ બીજે ઠેકાણે પણ થયેલા, લગભગ 6,000ની તો ગણતરી, ઓફિશિયલ ગણતરી આવી છે જે શીખ પરિવારોને ઇન્ડિયામાં અને દિલ્હીમાં. ગુજરાત આપણે લકી છે કે ગુજરાતમાં આવો કોઈ ઇન્સિડન્ટ નોંધાયો નહોતો. હવે આ 84નો ગાળો છે, પછી આ 86નો ગાળો જ્યારે જોશો ત્યારે જનરલ વૈદ્યની પણ હત્યા કરવામાં આવેલી પુણેમાં. એ વખતે પણ શીખ વિરોધી એક સૂર પુરાયો હતો મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈમાં. જી બિલકુલ બિલકુલ, જે એક દિવસ સુધી આખો રહેલો અને એક દિવસમાં ઘણા બધા લોકોને ઇન્જરી કરવામાં આવે. અશોકભાઈ પંજાબી કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઉપસ્થિત છે. સજ્જન કુમાર જે કોંગ્રેસના નેતા છે તેમને આજીવન કેદની સજા થઈ છે, બીજા 3 આરોપીઓને પણ આજીવન કેદની સજા થઈ છે. કોંગ્રેસના એક નેતા જે હજુ સુધી સજાનો ઓર્ડર થઈ ગયા પછી પણ હજુ કોંગ્રેસે પક્ષમાંથી એને દૂર કર્યા નથી, એ સજ્જન કુમાર, એને સજા થઈ છે તો ન્યાયની જીત થઈ છે એમ અશોકભાઈ કહેશે ખરા કે આખરે ન્યાયની જીત થઈ? ને હું સ્વીકારું છું કે ન્યાયની જીત થઈ છે, અને શીખ સમુદાયના પ્રતિનિધિએ જે વાત અહીંયા રજૂ કરી એમની વાત સાથે હું 100% સંમત થઉં છું. એ ખરેખર બહુ દુર્ભાગ્ય, અને આપણે કહી શકીએ કે ભારત માતાના માથા ઉપર એક કલંક હતો. શીખ વિરોધી દંગાઓને હું સખત શબ્દો વખોડી કાઢું છું, અને હું સ્વીકારું છું કે એમાં કોઈ પણ ગુનેગાર હોય હજુ પણ એ બચવું ના જોઈએ, દરેક ગુનેગારને સજા મળવી જોઈએ. ડૉક્ટર મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન એમને જાહેરમાં શીખ વિરોધી દંગા અંગે શીખ સમાજની માફી માંગી છે, અને એ બહુ દુઃખદ અને ન થાય એવું ભયંકર દંગાઓ હતા. એ સજ્જન કુમારને જે સજા મળી છે એ બહુ વિલંબ થયું છે, એમને જલ્દી સજા મળવી જોઈતી હતી. પણ એક વાત આપણે સ્પષ્ટ કરી દઉં કે સજ્જન કુમારને પછી કોઈ પણ ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નથી, અને એની સાથે સાથે એ કોંગ્રેસના કોઈ પણ હોદ્દા પર પણ નથી. 2004માં એ સંસદ સભ્ય બન્યા હતા. 2004માં પણ એ પછીની વાત તમને કરું છું કે એ પછી એટલે આ 1984માં આ દંગા થયા હતા, અને ત્યાંથી સજ્જન કુમાર સામે કેસ તો FIR થઈ ગઈ હતી. આ 2014માં પછી નથી થઈ. એ પછી જે જજમેન્ટ આવ્યું નીચલી કોર્ટ, નીચલી કોર્ટની અંદર ભલે એમને નિર્દોષ છોડવામાં આવ્યા, હાઈકોર્ટની અંદર અપીલ કરવામાં આવી, પરંતુ સજ્જન કુમાર ઓઝાને કદાચ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ પણ કાલે છોડી દે તો એ શીખ સમાજની દ્રષ્ટિએ સજ્જન કુમાર દોષિત હતા અને આજે પણ છે ને આવતીકાલે પણ રહેશે. એ સજ્જન કુમાર ચલો હજુ આજે દિલ્હી હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે અને આજીવન કેદની સજા કરી છે, હજુ એના કલાકો આટલા વીતી ગયા પછી પણ કોંગ્રેસે એને પોતાના પક્ષમાંથી દૂર નથી કર્યો. આવશે એ બધી, અત્યારે બધી પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે બધી ચાલી રહી છે, આવશે. કોંગ્રેસ પક્ષ એમની સામે પગલાં ભરવા, કુશવાહાને કલાકમાં જો આમંત્રણ અપાતું હોય ને રાહુલ ગાંધી મળી શકતા હોય
તો આને દૂર કરવામાં વાર કેમ આટલી? કશું નહીં, કશું ટાઈમ લાગે, એ આવશે, તમે કાલે સાંભળી શકશો, એ આવશે જ. કારણ કે પ્રમાણિક રીતે કોંગ્રેસની વિચારધારામાં મેં તમને કીધું, ભાર્ગવભાઈ, ડોક્ટર મનમોહનસિંહે માફી માંગેલી છે શીખ સમાજની, ભાર્ગવભાઈ. અને એક મિનિટ, અત્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે, એ પછી પણ કોંગ્રેસ સરકાર આવી, એટલે શીખ સમાજ એમ સ્વીકારે છે કે અમુક મુઠ્ઠીભર લોકોનું જે કામ હતું એ ખરેખર ગલત હતું, ખરાબ હતું. અમે કોઈ પણ જાતના સાંપ્રદાયિક દંગા હોય, કોઈ પણ માઇનોરિટી સામે કોઈ પણ કરતો હોય, ચાહે અમારો કરતો હોય, બીજો ત્રીજો કરતો હોય, એને સિદ્ધાંતિ રીતે, વિચારધારાત્મક રીતે અમે એને વખોડી કાઢીએ. ભાર્ગવભાઈ, 1984ના શીખ વિરોધી રમખાણ સાથે એ સંદર્ભમાં આજે કપિલ સિબ્બલ અને બીજાઓએ પણ પત્રકાર પરિષદ, જ્યાં પત્રકાર સવાલ પૂછ્યો, એ લોકો રાફેલનો મુદ્દો ચાલતો હતો, રાફેલ પડદા પાછળ જતો રહ્યો, અને શીખ વિરોધી રમખાણના મુદ્દા ઉપર સજ્જનકુમારને સજા થઈ, એ અત્યારે ટોક ઓફ ધી કન્ટ્રી એ મુદ્દો બન્યો. એટલે એક પત્રકારે એને સવાલ પૂછ્યો અને એના જવાબમાં તેમણે કીધું, કમલનાથના સંદર્ભમાં પૂછાયો, જેની સામે પણ શંકાની સોય ચિંધાયેલી છે, અને એને મુખ્યમંત્રી તમે આજે બનાવવા જઈ રહ્યા છો. એ વખતે ગુજરાતના દંગાઓનો પણ જવાબ આપ્યો કપિલ સિબ્બલે, અને શીખ વિરોધી રમખાણ 1984ના અને ગુજરાતના 2002ના ગુજરાત માં કુમી રમખાણો, આ બે વચ્ચેની સામ્યતા શું હતી એની વાત કરી. એક પત્રકાર તરીકે આ બંને ઘટનાઓને કઈ રીતે બોલવો છો? જો 2002ની ઘટના અને 1984ની બંને ઘટનાઓને બહુ જુદી રીતે જોવી જોઈએ. વેન ટ્રી શુક દિલ્હી કરીને એક અંગ્રેજી પત્રકાર છે, ઇન્ડિયન એક્સપ્રેસમાં જેઓ હતા, જેમણે લખ્યું છે, જેની અંદરના ઘણા બધા કિસ્સાઓ એવા છે કે જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે પોલીસને ત્યાં આગળ કામ કરવા દીધી નહોતી. આ પુસ્તક વેન અ ટ્રી શુક દિલ્હી, એ પુસ્તકની અંદર બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જેમ હમણાં શીખ સમાજના અગ્રણીશ્રીએ જેમ વાત કરી, એ રીતે ગુરુદ્વારા પર જ્યારે હુમલા થયા ત્યાં આગળ પોલીસ ત્યાં પહોંચી હતી, ત્યાં આગળ પોલીસને રીતસર અટકાવી દેવામાં આવી હતી, શીખોને શોધી શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા. એ ઉપરાંત એની અસર માત્ર દિલ્હી સુધી જ સીમિત નહોતી રહી, એની અસર દેશના બીજા ભાગમાં પણ પડી હતી. ઇવન મને હજી યાદ છે, એ વખતે મારી ઉંમર ઘણી નાની હતી, પરંતુ 1984ની અંદર અમારી સોસાયટીમાં સરદાર પટેલ કોલોનીમાં રહેતા કેટલાક શીખ પરિવારોને અમે પોતે રક્ષણ આપેલું છે, કે જે લોકો ભળી ગયેલા હતા, જે લોકો ડરી પણ ગયા હતા બહુ મોટા પાયે. અલબત્ત ગુજરાતમાં પોલીસે રક્ષણ આપ્યું હતું એમને, શીખ પરિવારોને, સંખ્યા બહુ ઓછી હતી. જ્યારે 2002ના રાઇટ્સ છે એની અસર બધે જોવા મળી છે, એવું નથી કે નથી મળી જોવા, પણ એ માત્ર રાજકારણ પૂરતી મળી છે, એને પરકોલેટ નથી થઈ. નંબર 2002માં પણ લગભગ 2000થી વધુ લોકો હજુ પણ લાપત્તા છે. બિલકુલ, બહુ સાચી વાત છે આપની, કે ગુલબર્ગ સોસાયટીની જો વાત કરીએ તો એની અંદર પણ હજી લોકોના કોઈ અતોપતો નથી, એમના મૃત જાહેર કરવા પડ્યા છે. 2002ના રાયટ્સની જે વાત કરવામાં આવે તો એમાં તમામ જગ્યાએ ક્યાંય પોલીસનો રોલ એવો નથી દેખાડવામાં આવ્યો કે રાજકારણીઓ એની ઉપર હાવી થયા હોય. જાકિયા જાફરી પોતે આક્ષેપ કરે છે કે પોલીસ પણ ઇન્વોલ્વ હતી, અને પોતાના પતિ સંસદ સભ્ય જે હતા એહસાન જાફરી, જાકિયા જાફરી હજુ આજે પણ ન્યાય માટે ટળવળ છે. 2002ની ઘટના 2018, તો આ પણ સેમ એ લાઈન ઉપર કાનૂની આંટી ગૂંટી પ્રક્રિયા. બિલકુલ પદ્મકાંતભાઈ, તમારી વાત બહુ સાચી છે, સેમ ટ્રેક ઉપર કાનૂની આંટી ગૂંટી તો છે જ આની અંદર. 2002ની બી તમે વાત કરો તો તમે ગુલમર્ગ સોસાયટીના કેટલાય લોકો એવા છે કે જેમને હજી ન્યાય નથી મળ્યો. પારસી કોમ્યુનિટીની રૂપા છે કે જેને રૂપા મોદી કે જેનો દીકરો ખોવાઈ ગયો, જેને ન તો હિન્દુઓ સાથે નિસ્બત છે, ન મુસ્લિમ સાથે નિસ્બત છે, પારસી, શી ઇઝ ફ્રોમ પારસી કોમ્યુનિટી. તો આ બધી જ વસ્તુઓ ઘણું બધું કહી જાય છે. ન્યાય મેળવવાની પ્રક્રિયામાં પણ એટલો જ વિલંબ થયો છે. 2002ના રાયટ્સને તમે વાત કરો તો એનો ચુકાદો છે 2012ની અંદર નીચલી કોર્ટમાં આવે છે, અને હાઈકોર્ટમાં પડકારવામાં આવે છે, એમાં ઘણા બધા છૂટી જાય છે, એમાં પણ ઘણા બધાને ક્લીન ચીટ મળે છે. તો આ આખી ન્યાયિક પ્રક્રિયા સામેનો એક મોટો સવાલ એ ઊભો થાય છે કે આ જસ્ટિસ ડીલે એ ખરેખર તમને જસ્ટિસ મળે છે કે નથી મળતો, એના જેવી આખી વાત છે. ડૉક્ટર અનિલભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પ્રવક્તા છે. શીખ વિરોધી રમખાણના મુદ્દાઓ પર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થયા બાદ માથુર કમિટી SIT ની જે નિમવામાં આવી અને એમણે તપાસ કરીને દિલ્હી હાઈકોર્ટમાં આ કેસની જડબેસલાક રજૂઆત કરી, જેના કારણે સજ્જનકુમાર સહિત ઉપરાંત અન્ય 3 આરોપીઓને, જેમાં બલવાન ખોખર, કેપ્ટન ભાગમલ અને ગિરધારીલાલને આજીવન કેદની સજા થઈ.
2013માં સજ્જનકુમારને નીટી કોર્ટે નિર્દોષ જાહેર કરેલા હતા, પરંતુ આ માથુર કમિટીએ SIT એ જે તપાસ કરીને કેસને એક મજબૂતાઈ આપવાની કોશિશ કરી અને પરિણામે આ સજા થઈ શકી. આ સજામાં બે પત્રકારોની જુબાની હતી. એ બે પત્રકારોએ એ જાતની વાત કરી કે અને અમે એમને આંખે દેખ્યો વાર અને સજ્જનકુમારે ના કમલનાથે અને સજ્જનકુમારે હાથ ઊંચો કર્યો. આમ કમલનાથ માટે ખાસ કીધું છે અને હાથ ઊંચો કર્યો એ સાથે હિંસા ઉપર ઉતરી આવેલું ટોળું એકદમ થોભી ગયું અને એ લોકો પાછા ગયા. કમલનાથની પોઝિટિવ ભૂમિકા માટેની વાત કરી આ, મતલબ કે બીજી રીતે જો જોઈએ તો કમલનાથ તો આ હિંસક ટોળા ઉપર કાબૂ પણ હતો, એના કહેવાથી આવ્યા પણ હોઈ શકે અને જઈ પણ શકે છે, આ પણ અર્થ થઈ શકે છે. બીજું, જે મહિલા 16 વર્ષની હતી અને એને એની નજર સામે નરસંહાર જોયો છે, એ મહિલા કોર્ટની અંદર જુબાની આપી હતી. હું નેશનલ મીડિયા જોઈ રહ્યો હતો અને એમાં એ મહિલાએ એમ કીધું કે આ કોંગ્રેસ ભાજપ નહોતું, દાખલી કે એક પરિવારની હત્યા થઈ એ આખું કોંગ્રેસી હતું, સ્વાતંત્ર સેનાની પણ હતું. એટલે હું મૂળ મુદ્દા ઉપર આપને આવું કે આ મહિલાએ એમ કીધું હતું કે ભાજપ હોય કે કોંગ્રેસ, ચાલ ચરિત્ર અને ચહેરો એક છે. એમ કહીને એને એમ કહ્યું કે ભાજપ અને RSSના સ્વયંસેવકો પણ આ હિંસામાં હતા સામેલ, એની હજુ તપાસ થતી નથી. શું કહેવું છે આપનું? નહીં, સૌ પ્રથમ તો આપને કહું કે નરેન્દ્રભાઈએ ખાતરી આપી હતી કે 84ના દંગામાં જે દોષિત છે એને નહીં છોડવામાં આવે અને શીખ સમાજને ન્યાય મળશે. શીખ સમાજનો ગણવેશ પહેરીને તો કટોકટીમાં બચ્યા હતા, એનું ઋણ અદા કરવાનું હતું. જી, મને એવું લાગે છે કે જે રીતે 34 વર્ષના વાણા વીતી ગયા, બહુ સમય ગયો. ભાર્ગવભાઈની એક વાત સાથે સંમત છું કે જસ્ટિસની એક લોની એક પ્રક્રિયા હોય છે. આદરણીય સુખદેવજી પોતે વકીલ છે, સિનિયર વકીલ છે, પરંતુ જસ્ટિસ ડીલે ઇઝ જસ્ટિસ ડિનાઈડ આપણે કહીએ છીએ, પરંતુ 34 વર્ષનો ગાળો નીકળી ગયો તો એને આપણે જસ્ટિસ ડિનાઈડ કહેવું કે જસ્ટિસ ડિનાઈડ બાય એના પછી એનો બાય બાય જસ્ટિસ ડિનાઈડ બાય સમ પોલિટિકલ એન્વાયરમેન્ટ કહેવું કે શું કહેવું? તમે જુઓ કે મૂળ 34 વર્ષે જસ્ટિસ મળ્યો આપણે આવકારીએ છીએ, પરંતુ જે રીતે સત્તાના નશામાં એક પોલિટિકલ પાર્ટી મોટિવેટેડ આખું શીખ દંગા થયા દેશમાં 84માં, અમે પણ નવયુવાન હતા અને કોલેજ પાસ થઈને એટલે બધું અમે જોયું વાંચ્યું છે, બધું જ છે, રાજનીતિમાં પણ હતા. પદ્મકાંતભાઈ, અગત્યની વસ્તુ એ છે કે કદાચ દુનિયાના ઇતિહાસમાં ક્યાંય આ પ્રકારે, ઇવન આપણે ગલ્ફ કન્ટ્રીઝમાં ઈદી અમીનના બધા અનેક જોયા છે, પણ આ પ્રકારનું મેસેકેર જો કોર્ટ એમ કહેતી હોય ઇટ ઇઝ એબોવ જેનોસાઇડ, તો આ પ્રકારનું તો દુઃખદ બનાવ ક્યાંય જોયો નથી. અગત્યનું એમાં એ છે કે એ વખતે FIRમાં જેમ સુખદેવસિંહજીએ કહ્યું, FIRમાં સજ્જનકુમારનું નામ નહોતું, કમલનાથનું નામ નહોતું, જગદીશ ટાઇટલરનું નામ નહોતું. મારા મિત્રે એમ કીધું કે ભાઈ કોંગ્રેસમાંથી બધાને કાઢી મૂક્યા, જગદીશ ટાઇટલરને 2014માં ટિકિટ આપી હતી લોકસભાની, પછી વિરોધ થયો, શીખ સમાજે વિરોધ કર્યો, બહુ લોકોએ કર્યો, એટલે એમની ટિકિટ કેન્સલ થઈ હતી. ઓફિશિયલ ડિક્લેર એલ ભગત, જગદીશ ટાઇટલર, સંજયકુમાર, કમલનાથ આ બધા સામે આંગળી છે. મકાનભાઈ, અગત્યનું એ છે કે FIRમાં નામ જ નહોતું, આ તો નાણાવટી કમિશન, થેન્ક્સ ટુ નાણાવટી કમિશન, કે એ નાણાવટી કમિશનના રિપોર્ટના આધારે આ બધા જ કોંગ્રેસના લીડરોના FIRમાં નામ આવ્યા, અને FIRમાં નામ આવ્યા પછી એની શરૂઆત થઈ. હજુ પણ જો રાહુલજી આના સંદર્ભમાં ગંભીર હોય તો એમણે કમલનાથજીની ઉપર શંકાની સોય છે, એમને અનિલભાઈ ન બનાવવા દે. અનિલભાઈ, મારો મુદ્દો જે પ્રશ્ન, જે મુખ્ય પ્રશ્ન હતો કે જે મહિલા 16 વર્ષની હતી, જે એક કિશોરી હતી ત્યારે એના નરસંહાર જોતો, અને એને જે જુબાની આ કેસની અંદર આપી છે એનામાં એમ કહે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ, ચાલ ચરિત્ર અને ચહેરા ત્રણ બંનેના સરખા છે. આ પોલિટિકલ નહોતું, અને 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 ભાજપ અને RSSના સ્વયંસેવકો, RSSના સ્વયંસેવકો પણ આની અંદર ઇન્વોલ્વ હતા, એ પણ એમની માત્ર કોંગ્રેસના નેતાઓ સામે કેસ થયા છે. પદ્મકાંતભાઈ, હું એ જ મુદ્દા પર આવું છું કે જ્યારે નરેન્દ્રભાઈ એમ કહ્યું છે કે આ પ્રકારના મેસેકરમાં જોડાયેલા ઇન્વોલ્વ દરેક લોકોને સજા થવી જોઈએ, થશે, નંબર વન. નંબર ટુ, આ જે રીતે રાજીવ ગાંધી બોલ્યા હતા કે ભાઈ એક ઝાડ આલેર
ત્યારે શું દશા થાય. એટલે આ જે કોંગ્રેસ સ્પોન્સર હતું એમાં કોઈ પણ વ્યક્તિઓ જોડાયા હોય એ ગુનેગાર એ ગુનેગાર જ છે, પરંતુ એક સમાજના કોઈ એક બે લોકો દ્વારા કદાચ એક અપકૃત્ય થયું. આપણે આવી કોઈ પણ ઘટના બને, આ ઘટના બને એટલે દરેક જણ પોતાની રીતે એનાલિસિસ કરે. ગુજરાતના દંગાઓ વખતે મને યાદ છે એ પ્રમાણે નરેન્દ્રભાઈ બોલ્યા હતા કે એક્શન હોય એવું રિએક્શન આવે. રિએક્શન આવે, ગાડી નીચે કૂતરો આવે. બે વસ્તુમાં ફરક છે, ગાડી નીચે કૂતરો આવે એક જ નહીં, બે વસ્તુમાં ફરક છે. અશોકભાઈને પણ જનમાનસનો રિએક્શન હતું, આમાં પોલિટિકલી સ્પોન્સર્ડ, પોલિટિકલી મોટિવેટેડ કોંગ્રેસ દ્વારા, કારણ કે કોંગ્રેસ એક સત્તાના નશામાં આરએસએસના સ્વયંસેવકો હતા, એમના પણ પકડી પૂરી દેવા જોઈએ. આરએસએસના એમનું શું પોલિટિક્સ હતું? આવ્યું નથી એમનું પોલિટિક્સ, એમાં ક્યાંય નામો આવ્યા નથી. કમલનાથનું નથી આવ્યું, તો તમે કમલનાથ કહો? નહીં, ચોક્કસ નાણાવટી કમિશનમાં જે લોકોની હાજરી આપે જ હમણાં કીધું કે કમલનાથની ત્યાં હતી હાજરી. હું એમ કેવા માંગુ છું કે જે રીતે મેં સ્વીકારી લીધું કે ભાઈ શીખ સમુદાય ઉપર જે અત્યાચાર જુલ્મો થયા છે એ ખોટા હતા, ઐતિહાસિક રીતે ખોટા હતા, જુલ્મકારોને સજા મળવી જ જોઈએ. ડોક્ટર મનમોહન સિંહે માફી માંગી છે શીખ સમાજની. આવું આપ કહી શકો છો કે 2002 ના કોમી તોફાનો ને એ જ મુદ્દા ઉપર આવું છું. જાફરીની હત્યા થઈ, કહું ભાઈ, એ મુદ્દા ઉપર આવું છું, કહું કહું, અને એને બચાવી ન શકે એની માફી માંગો છો? પદ્મકાંતભાઈ, પદ્મકાંતભાઈ, એમણે જે કહ્યું કે કોંગ્રેસે, આગેવાનને સવાલ પૂછું છું, હા બોલો પૂછો, હું તમને સવાલ પૂછું છું કે ભાઈ આ બંને ઘટનાઓ ભારત માતાના માથા ઉપર કલંક સમાન હતી, નિર્દોષ લોકોની હત્યાઓ બંનેમાં સામ્ય છે, બંનેમાં સામ્ય છે, ઓકે, બંને ખોટી છે, હવે ગુનેગાર સાબિત થયા છે. એટલે નહીં, હું તમને કહું, તમે ગુનેગાર માનતા નથી ભાઈ. એહસાન જાફરીની હત્યા મારે બચાવી ન શક્યા એની અમને દુઃખ છે, માફી માંગો. મેં પ્રશ્ન પૂછો તો એ પૂછે, જવાબ કે આપ મને મારી વાત પૂરો કરો. ત્યારે મુખ્યપ્રધાન શ્રી વડાપ્રધાન હતા, એ મુખ્યપ્રધાન ગુજરાતના, એમના શાસન હેઠળ અટલ બિહારી વાજપેયીએ કેવું પડ્યું હતું, આ રેકોર્ડમાં છે. મનમોહન સિંહજી નું આપણે સન્માન કરીએ છીએ, અને જે રીતે એમણે માફી માંગી, તમે એક વાક્યમાં પતાવવાનો તો, એટલે એમણે એ તો સ્વીકારી લીધું, એ તો વડાપ્રધાન, એ દેશના વડાપ્રધાન, એ તો સ્વીકારી લીધું કે આમાં કોંગ્રેસ સ્પોન્સર છે અને કોંગ્રેસ આમાં દોષિત છે, એ સ્વીકાર લીધું. પરંતુ એક 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 મિનિટ સાંભળો ભાઈ, સ્વીકારો તમે, અશોકભાઈ સાંભળો, એમણે આ ગુનો સ્વીકારી લીધો, તો એમની ફરજ છે કે આ બધા જ ગુનેગાર જો માફી માંગવી અને ગુનેગારોને સજા આપવી એ જુદો વિષય છે. તો એ ગુનેગારોને સજા આપવાની જવાબદારી કોંગ્રેસની નથી. સુદેશજી, એક વકીલ તરીકે મને આપ સમજાવો કે મનમોહન સિંહજીએ જો માફી માંગી તો એમણે કોંગ્રેસના ઇન્વોલ્વમેન્ટની માફી માંગી છે, પરંતુ જે ગુનેગારો હતા એ ગુનેગારોને 34 વર્ષ સુધી સજા ન થઈ તો એમાં કોંગ્રેસ સરકાર દોષિત કે નહીં? ભાજપના એફઆઈઆરમાં સુખદેશજી, એક એડવોકેટ તરીકે આ ઘટનામાં એક ગુજરાતના દંગાની કમ્પેરિઝન કરી છે કોંગ્રેસે. અનિલભાઈ જે કીધું એના ઉપર હું મારો મંતવ્ય આપવા માંગુ છું. અનિલભાઈએ બે મુદ્દા રજૂ કર્યા. એક તો 1984નો કેસ, કોંગ્રેસ સ્પોન્સર્ડ એન્ટાયર સીન, એટલે ન્યાય મેળવવામાં વિલંબ થયો. બિલકુલ. ભાજપ સરકાર જ્યારે આવી સત્તા ઉપર, વાજપેયીજીની, વાજપેયીજી આવ્યા પછી હમણાં મોદી સાહેબ આવ્યા, ત્યારે એમને કીધેલું કે અમે આમાં તમને ન્યાય અપાવીશું, અને એમને ન્યાય અપાયો છે. જી. હવે આમાં આને હું બીજી નજરથી જોઉં છું કે એનો મિનિંગ આપણે એવું પણ કાઢી શકાય કે જ્યુડિશિયરી ઉપર કોંગ્રેસનો વર્ચસ્વ હતો એટલે ન્યાય ના મેળવી શક્યા અમે, અને ભાજપનો પણ જ્યુડિશિયરી ઉપર બહુ વધારે પડતો વર્ચસ્વ હતો એટલે અમને 4 વર્ષમાં ન્યાય મળી ગયો, એનો જવાબ આપ. જી ભાર્ગવભાઈ, ભાર્ગવભાઈ એક પત્રકાર તરીકે એક જ મિનિટ છે આપણી પાસે, કારણ કે સમય તો આમ તો ઓવર થઈ ગયો છે ને મહેમાનોને પણ એક સમયની મર્યાદા નડે છે, એક જ મિનિટમાં શક્ય હોય તો.
જો 2002 રાઇટ્સ હોય કે 84ના હોય, પણ તો અહીંયા આગળ એ પણ ન જોવું ભૂલવું જોઈએ આપણે કે 1988ની અંદર ભાગલપુરના રાઇટ્સ પણ આ જ પ્રકારના હતા. 1992-93ના મુંબઈના રાઇટ્સને પણ ના ભૂલવા જોઈએ. હજી આ બંને કેસની અંદર પણ પૂરી તપાસ, કોઈ પણ ઘટના સંહારની હોય એ નિંદનીય છે અને તપાસના અંતે પરિણામ મળતું નથી, આ એક કડવું સત્ય છે. બહુ જ સાચી વાત છે આપજી. આ હતી ચોપાટ કાર્યક્રમમાં આજની વાત. અને ચોપાટ કાર્યક્રમમાં પોતાનો મત કરી દઉં એક, કે આજે હાઈકોર્ટ એ તમને વિનંતી કરશે જે આપ્યું જજમેન્ટ, પછી કોંગ્રેસ ઇમ્પીચમેન્ટ ના લાવે. મારે વિનંતી છે કે નરેન્દ્રભાઈ સ્વીકારે કે કોંગ્રેસ ઇમ્પીચમેન્ટ ના લાવે જરા. સુપ્રીમ કોર્ટના ચાર જજોએ ચીફ જસ્ટિસ સામે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ સુપ્રીમ કોર્ટમાં ઝૂઠું બોલ્યા છે. ચાર જજોએ ખુદ કરી હતી. તમે સુપ્રીમ કોર્ટમાં ઝૂઠું બોલ્યા છો. સરકારના ફેવરમાં ચૂકાદો આવ્યો. સુપ્રીમ કોર્ટમાં ઝૂઠું બોલો છો. ગોગોઈ સામે ઇમ્પીચમેન્ટ લાવશે. ચારે મહેમાનોનો આભાર સાથે આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. સમયની મર્યાદા નડે છે અને આવતીકાલે એક ચોપાટ કાર્યક્રમમાં નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. નમસ્કાર.